આજે આપણે મોગરીનું રાયતું બનાવવાના છીએ એ ફક્ત બે મિનિટમાં જ બની જશે મોગરી ફક્ત શિયાળામાં જ મળે છે એટલે એના ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરી લેવો હેલો ફ્રેન્ડ્સ હું છું નિકિતા સરવૈયા નિકીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો અહીંયા આપણે મોગરી લીધેલી છે એ થોડી રીંગણી કલર જેવી આવે છે અને એટલે કે આવો કલર અને લીલો એવો બે કલરની આવે છે તો આપણે આ રીંગણી કલર જેવી જે મળે છે મોગરી એનો યુઝ કરેલો છે તો અહીંયા મેં દસ નંગ જેટલી લીધેલી છે એટલે આ રીતે એક જણ ખાઈ શકે એટલી એટલે કે એક બાઉલ બનીને બનશે એટલી મોગરી આપણે લીધી છે તો આ રીતે એને કટ કરી લેવાની ઉપરથી એના ડીટીયા કાઢી દેવાના અને આપણે ચોળી સુધારતા હોય ઝીણી એ રીતે મોગરીને આ રીતે કટ કરી દેવાની મોગરીમાંથી આપણને વિટામિન સી વિટામિન બી સિક્સ પોટેશિયમ એ બધી વસ્તુ મળે છે આ ફક્ત શિયાળામાં મળતી હોવાથી એનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરી લેવો એટલે આ રીતે તમે એને સલાડ બનાવીને ખાઈ શકો મોગરીનું શાક પણ બને અને આજે આપણે એનું રાયતું બનાવવાના છીએ આ રાયતું ફક્ત બે મિનિટમાં બની જશે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે મોગરી આમ જોઈએ તો મૂળાનું જ એક સ્વરૂપ છે એટલે મૂળામાંથી જ બનતી હોવાથી એનો ટેસ્ટ થોડો મૂળા જેવો લાગશે અને આ રીતે એને કટ કરી એને ધોઈ દીધેલી છે બરાબર અને હવે આપણે અહીંયા મેં દહીં લીધું છે જો આ રીતે ઘાટું દહીં હોવું જોઈએ પાણી જેવું નહીં એટલે આને સરસ ફેંટી દીધું છે એટલે આપણે એક જણને થાય એટલું બનાવીએ છીએ એટલે એક વાટકા જેટલું મેં દહીં યુઝ કરેલું છે તો આ મોગરી તમને ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ફટાફટ બની જશે હવે આમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરેલું છે અડધી ચમચી જેટલું મરચું અને એક ચમચી જેટલી આપણે દળેલી ખાંડ નાખવાની છે એનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે ખાટો મીઠો દહીંની સાથે ખાંડ યુઝ કરી છે એટલે અને આપણે મોગરી જે સુધારેલી હતી અહીંયા આપણે દસ મોગરી જેટલી લીધેલી છે તો એને આ રીતે અંદર એડ કરી અને બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી દેવાનું તો લો બે મિનિટનો ટાઈમ પણ નથી થયો એટલું ફટાફટ થઈ ગયું છે હવે દસ મોગરી સુધારતા આપણને એક મિનિટ લાગી અને એક મિનિટ આ મિક્સ કરતા તો બે મિનિટમાં આપણું રાયતું રેડી થઈ ગયું છે તો આ રાયતું ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે તો એકવાર જમવા સાથે જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે મારી મોગરીની રાયતાની રેસીપી તમને કેવી લાગી જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ